ધોરણ નવ હિન્દી કાવ્ય એક આરાધના કાવ્યનું નામ છે આરાધના ઈસ્કે કવિ હે વસંત બાપટ એના કવિ છે વસંત બાપટ એનો જન્મ છે સન ઓગણીસો બાવીસમાં એનું નિધન થયું છે બે હજાર બે ઈસવી સનમાં શ્રી બસંત બાપટ ખ્યાતનામ કવિ હે તે એક પ્રખ્યાત કવિ છે વસંત બાપટ કવિનું નામ છે અને તે એક પ્રખ્યાત કવિ છે આપકા જન્મ મહારાષ્ટ્ર કે સીતારા જિલ્લા કે કરાડ ગામ કરાડ નામક ગામ મેં હોવા હતા તેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કરાડ નામના ગામમાં થયો હતો પુણે પુણે આપકી કર્મભૂમિ હે પુણે એટલે કે પુના તેની કર્મભૂમિ છે રાષ્ટ્ર સેવા દળ મેં આપ અગ્રણી હે રાષ્ટ્ર માટે તે એકદમ અગ્રણી છે એટલે કે પહેલા નંબરે હતા વ્યવસાય છે પ્રાધ્યાપક રહે હે વ્યવસાયમાં તે ટીચર હતા હતા પ્રોફેસર હતા આપકે કાવ્યોમે રાષ્ટ્રભક્તિ તેના કાવ્યોમાં રાષ્ટ્રભક્તિ સમાજ જાગરણ એવં માનવીય સંવેદનાએ વ્યક્ત હોય હે તેના કાવ્યોમાં રાષ્ટ્રભક્તિ સમાજ જાગરણ તેમજ માનવીય સંવેદના વ્યક્ત કરી છે સેતુ બીજલી શકીના અકરાવી એટલે કે ગ્યારહવી દિશા તેજસી આપકી રચના હે હે આ સેતુ બીજલી તે બધી તેની રચના છે તેને કાવ્ય લખેલા છે प्रस्तुत प्रार्थना में सत्यम सुंदरम सत्यम शिवम सुंदरम की भावना के साथ दिन दुखिया की रक्षा करना मानवता की उपासना करना भेदभावों को दूर करना बेरभाव से मुक्ति हो मुक्त होकर विश्व बंधु की स्थापना करना जैसे वैश्विक मूल्यों को हस्तांतरण करने की प्रेरणा देने वाली यह मराठी से अनुदित है પ્રસ્તુત પ્રાર્થના છે સત્યમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ એટલે કે સત્ય શિવ અને સુંદર ની ભાવના વ્યક્ત કરેલી છે દિન દુખિયાની રક્ષા કરવી માનવતા કી ઉપાસના કરવી એટલે માનવતાની ઉપાસના કરવી એટલે એકબીજા વ્યક્તિ ભાઈ ભાઈને કામ આવે માણસ માણસને કામ આવે ભેદભાવોને દૂર કરી દેવાના ભેરભાવ એટલે કે જે ઝઘડા હોય તે દુઃખ દૂર કરવા વિશ્વ બંધુની ભાવના રાખવી તેવા વૈશ્વિક મૂલ્યોના હંસ્તાક્ષરણ કરને ક્રી પ્રેરણા દેને વાલી યહ પ્રાર્થના મરાઠી અનુદિતે આ એક મરાઠી કાવ્ય હતું તેની પ્રાર્થના એટલે કે તેનો મૂળ હેતુ છે કાવ્યનો કવિનો કે વેર વેરભાવ દૂર કરી દેવાનો વિશ્વબંધુની ભાવના રાખવાની અને માનવતા રાખવાની ભેદભાવને દૂર કરવાના તેનામાં પહેલી પંક્તિ જોઈ લઈએ દેહ મંદિર ચિત મંદિર એકહી હો પ્રાર્થના સત્ય સુંદર માંગલ્યકી નિત્ય હો આરાધના દુખિયા રોકા દુખ જાયે હે યહી મનો કામના વેદના કો પરખ નાapai સગાયે સૌ વેદના दुर्બલો કે રક્ષણાર્થ પુરુષકી સા સાધના તો જોઈ લઈએ કવિ શું કહેવા માગે છે તો કવિ તે જ કહે છે કે આ મારી એક પ્રાર્થના છે કે દેહ મંદિર એટલે કે શરીર મન સાથે ચિત્ત મંદિર એટલે કે મન સાથે રહે તે એક જ પ્રાર્થના છે સત્ય એટલે કે સત્ય બોલવું મનથી સુંદર રહેવું તે જ માંગલ્ય કે નિત્ય હો આરાધના એટલે કે તે જ મારી આરાધના છે તે જ મારી ઈચ્છા છે કે જે છે તે સચ્ચાઈના માર્ગ ઉપર ચાલે એટલે કે સત્યમ સત્તા સત્યના માર્ગ ઉપર ચાલે માણસ માણસ એકબીજાને કામ આવે સુંદર વિચાર આવે બધાનું હિત થાય અને બધાનું મંગલ થાય દુખિયારો કા દુઃખ જાય દુઃખી માણસોનું દુખ જાય યહી મનોકામના તેવી કવિ પ્રાર્થના કરે છે મનથી કે દુખિયારોનું દુખ જાય પણ ક્યારે જાય તો કે ભાઈ ભાઈ એકબીજાને કામ આવે માણસ માણસ એકબીજાને કામ આવે વેદના કો પરખના પરખ પાને વેદના એકબીજાની વેદના એકબીજાની એકબીજાને ખબર પડે જગાય સંવેદના તો કે એકબીજાને ખબર પડે દુર્બલો કે રક્ષણાર્થ પૌરુષ કી સાધના જે માણસ પીડાતો હોય દુર્બળ હોય તેની રક્ષા કરવી જોઈએ શક્તિ અને સાહસ બતાવવું જોઈએ તે જ કવિની સાધના છે જોઈ લઈએ બીજી પંક્તિ જીવન મે નવચેત નવ તેજ હો અંતરંગ મે ભાવના સુંદરતા કી આસ હો માનવ કી હો ઉપાસના શૌર્ય પાવે ધૈર્ય પાવે યહી હે અભ્યર્થના તો કવિ શું કહેવા માગે છે કે જીવનમાં નવ તેજ લઈ આવવું જોઈએ અંતરથી એવી ભાવના થાય નવી ચેતના આવે બધા લોકો શૌર્ય અને પાવે પાવે હે અભ્યર્થના એટલે કે શૌર્ય અને ધૈર્ય એટલે કે ગુણ આવે તેવી ભક્તિભાવ સાથે કવિની પ્રાર્થના છે જોઈ લઈએ તે પછીની પંક્તિ ભેદ સભી અસ્ત હોવે વેર ઓર વાસના માનવો કી એકતા હિ પૂર્ણ હો કલ્પના મુક્ત હમ ચાહે એક હિ બંધુતા કી કામના એટલે કવિ કહેવા માગે છે કે ભેદ બધાના સમાપ્ત થઈ જાય એકબીજા પ્રત્યે ભેદ ના રહે ભેદ સભી અસ્ત હોવે એટલે કે ભાઈ ભાઈ પ્રત્યે ભેદ ના રીએ વેર ઓર વાસના વેર ના રહે કોઈ પ્રત્યે બધું જ સુંદર હોય માનવો કી એકતા કી પૂર્ણ હો કલ્પના જ્યારે માનવ બધા એક થઈ જાય ત્યારે જ બધી આપણી ઈચ્છા પૂરી થાય એટલે તેવું કવિ કહેવા માગે છે કે તેવી જ મારી કલ્પના છે કે આવી જ રીતના બધું ભાઈ ભાઈને કામ આવે ભાઈ ચારો બનો બની રહે તેવી કલ્પના છે મુક્ત હમ ચાહે એક હિ બંધુતા કી કામના એટલે કે બધા મુક્ત રહે અને માણસના મનમાંથી શત્રુ ભાવના દૂર થાય તો કવિ આપણને જાગૃત કરવા માગે છે કે બધા એક થઈને રહો અને માણસનું જીવન એકદમ પ્રાર્થના સમાન છે શરીર અને મન સાથે સત્યમ શિવમ સુંદરમ હોય એટલે કે માણસ જે છે તે સચ્ચાઈના માર્ગ ઉપર જ ચાલે કવિ આપણને બધું સમજાવવા માગે છે જોઈ લઈએ શબ્દાર્થ અને ટિપ્પણી શબ્દાર્થ ઓર ટિપ્પણી આવશ્યક પૂછા ક્યુકી એટલે દેખો પ્રાર્થના પ્રાર્થના કા અર્થ હે નિવેદન ઓર ભક્તિ ભક્તિ એવં શ્રદ્ધાપૂર્વક ઈશ્વર કી માગના માગલ્યો મંગલકારી માંગલ્ય એટલે કે મંગલકારી હોવું નિત્ય આપણે એમ કહીને ને નિત્ય એટલે કે નિરંતર રોજ પ્રતિદિન દરરોજ હરરોજ તે બધા એક જ અર્થ થાય નિત્ય એટલે કે નિરંતર પ્રતિદિન અને હરરોજ આરાધના આરાધના આપણે એમ કહીએ ને શિવની આરાધના કરવી કે ગમે તે ભગવાનની આરાધના કરવી તો આરાધના એટલે કે પૂજા વેદના એટલે કષ્ટ વ્યથા વેદના આપણે એમ કહી કે આની વેદના સમજવી જોઈએ આનું કષ્ટ આની વ્યથા આપણે સમજવી જોઈએ પરખના એટલે કે ગુણ દોષો કો નિશ્ચિત કરને કી પરીક્ષા વેદના પરખના એટલે કે તેનું કષ્ટ આપણે જોવું જોઈએ તેના ગુણ દોષોની પરીક્ષા કરવી જોઈએ સંવેદના એટલે કે અનુભૂતિ સહાનુભૂતિ આપણે એમ કહીએ કે સંવેદના અનુભવે છે એટલે કે અનુભૂતિ સહાનુભૂતિ તે અનુભવે છે એટલે કે કે કમજોર કમજોર શારીરિક હોય તેની મદદ કરવી જોઈએ એવું આપણને કવિએ ઉપર સમજાવેલું છે સાધના એટલે કે ઉપાસના આરાધના અંતરંગ એટલે કે શરીર કે ભીતરી અંગ મન મસ્તક જે અંગ હોતે હે અંતરક બોલતે હે આસ આસ એટલે કે આશા આપણને એકબીજા ઉપર આસ હોવી જોઈએ એટલે કે આસ એટલે કે આશા ભરોસા સહારા કામના તે ક્યારે બને જ્યારે એકબીજાને કામ આવે ત્યારે જ બને માનવતા એટલે કે મનુષ્યતા માનવતા એટલે આપણે એક માનવ છી મનુષ્યતા આસના આરાધના આરાધના ઓર ભક્તિ ધૈર્ય તીરતા ધીરજ ઓર શબ્દ ધૈર્ય રખના ચાહીએ તો કે તીરતા રખના ચાહીએ ધીરજ રખની ચાહીએ સબ્ર રખવો આપણે એમ કહેતા હોય ને કે ધીરજ ના ફળ હંમેશા મીઠા હોય છે એટલે કે ધૈર્ય રખવું અભ્યર્થના એટલે કે અનુરોધ બિનતી અભ્યર્થના કરવી એટલે કે બિનતી કરવી કે એકબીજાને કામ આવો તમે એકબીજાનો સહારો બનો એવું કવિ કહેવા માગે છે અસ્ત એટલે કે ઓજલ અંત તેનો અસ્ત આવી ગયો આપણે એમ કહીને એટલે કે અંત આવી ગયો ના સમાપ્ત તે બધું અસ્તના સમાનાર્થી છે બેર એટલે કે દુશ્મની શત્રુભાવ બેર કી ભાવના નહીં રખની ચાહીએ દુશ્મની કી શત્રુ કી ભાવના નહીં રખની ચાહીએ વાસના એટલે કે કામના શરીરમાં ના હોવી જોઈએ કવિ તેવું કહેવા માંગે છે હવે પછીના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોશું આગળના વિડીયોમાં જો આ વિડિયો તમને સારો લાગે તો લાઇક ચોક્કસ કરજો ધન્યવાદ